મહિલાઓને ઘેર જ સ્વરોજગારી મળી રહે તે માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે, ત્યારે સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત રતનબેન ગૃહ ઉદ્યોગ તાલીમ એકમ દ્વારા મહિલાઓને સિલાઈની તાલીમ અપાઈ રહી છે. સંસ્થા દ્વારા વર્ષ 1997માં ડાયમંડ પોલિસીની ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી હતી અને જેમાં 6,000થી વધુ બહેનોએ તાલીમ મેળવીને 2 કરોડથી વધુની રોજગારી પ્રાપ્ત કરી હતી. વર્ષ 2002-2003માં સંસ્થામાં મહિલાઓને સિલાઈની તાલીમ આપવાની શરૂઆત કરાઈ હતી અને ત્યારબાદ નખત્રાણા તાલુકાના ભડલી અને કલ્યાણપરમાં 6 બેન્ચમાં 327 મહિલાઓએ તાલીમ લીધી હતી અને તાલીમ મેળવનાર મહિલાઓને ફ્રીમાં સિલાઈના મશીન આપવામાં આવ્યા હતા, પરંતુ સમય જતા મહિલાઓના ઘેરથી સિલાઈ મશીન પગ કરી ગયા હતા, જેના કારણે સંસ્થા દ્વારા સિલાઈ મશીન આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ વર્ષ 2016થી મહિલાઓને સિલાઈ, ભરતકામ, મડવર્કની તાલીમ આપવાનું શરૂ કરાયું છે. તાજેતરમાં જ 77 જેટલી મહિલાઓએ આ તમામ કામોની તાલીમ પૂર્ણ કરી છે. સંસ્થાનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓ પોતાના ઘેર રહીને પૂરક રોજગારી મેળવી શકે અને પોતાના પગ પર સ્વનિર્ભર બને. સંસ્થા દ્વારા આજે પણ ગરીબ મહિલાઓને રાહત દરે સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે, તો તાલીમ મેળવવા માટે મહિલાઓને 500 રૂપિયા પ્રવેશ ફી ભરવી પડે છે, પરંતુ જો તાલીમ મેળવનાર મહિલાઓની હાજરી 80%થી વધુ હોય તો તેમને તેમની પ્રવેશ ફી પરત આપી દેવામાં આવે છે. છેલ્લા 20-એક વર્ષથી સહજાનંદ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત રતનબેન ગૃહ ઉદ્યોગ તાલીમ એકમમાં હજારો મહિલાઓ તાલીમ લઈ ચૂકી છે અને સ્વનિર્ભર બની છે. બહુ જ મહત્વની બાબત છે. આ સંસ્થાના પાયામાં જ બહેનોને પગભર કરવાની વાત રહેલી છે. 1993માં 23 સપ્ટેમ્બરે જ્યારે વિચાર કર્યો આ સંસ્થાએ, ત્યારે પહેલું જ ડાયમંડ ટ્રેનિંગ દ્વારા બહેનોને રોજગારી મળી રહે એ ઉદ્દેશથી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં તમે જાણો છો એ પ્રમાણે 6,000થી વધારે બહેનોએ અહીંયા તાલીમ લીધી અને લગભગ 2 કરોડથી વધારે રકમ એ લોકોએ પોતાની મજૂરી પેટે ઘર સુધી પહોંચાડી. તો આ એક કાર્યક્રમે અમને બહુ સારો વિચાર આપ્યો કે આનાથી આગળ જઈને ઘરમાં બીજું શું એવું છે કે જેને આપણે સ્કિલ ડેવલપ કરીએ તો એ ઉપયોગી થાય, એમાં સિલાઈનું એક કામ અમને દેખાયું. અને 2003-2004માં જ્યારે અમારી પાસે વોટરશેડ હતો એ વખતે અમે લોકોએ ભડલી ગામમાં અને ત્યાર પછી કલ્યાણપુરમાં બહેનોને 6 બેચમાં જુદી જુદી સંખ્યામાં કરી અને લગભગ 327 બહેનોને આપણે આવી તાલીમ આપી. વચ્ચે એક સમય પસાર થઈ ગયો અને છેલ્લે પાછું 2016માં આ વિચારને સજીવન કર્યો અને 1-8-2016માં પહેલી બેચ અને પછી બીજી બેચ હમણાં જ પૂરી થઈ એવી 2 બેચમાં લગભગ 77 બહેનોએ આ તાલીમ લગાવી દીધી છે. ઉદ્દેશ આટલો છે કે બહેનો જે ઘરમાં બેઠી છે એમાં પણ હવે શિક્ષિત બહેનો પણ હવે આવતી થઈ છે, તો એમને ઘરે રહીને પણ રોજગારીની તક કેવી રીતના ઊભી થાય. પૂરક રોજી અમે કહીએ છીએ કે પૂરો સમયમાં ના આપે, ઘરનું પણ એને સાચવવાનું છે, પણ પૂરક રોજીમાં જો એ ઊભી રહે તો ઘરને ઘણું બધું હેલ્પ થઈ શકે. અને એના માટે થઈને મડવર્ક છે, મોતીકામનું છે, સિલાઈ કામ છે અને એના સિવાય આગળના પણ બીજા કામો આપણે ભવિષ્યમાં લઈ શકીએ. પહેલાં તો અમે લોકો જે અમને ગરીબ વ્યક્તિ લાગે અને જેણે તાલીમ લીધી છે એને આપણે ટોટલી ફ્રી મશીનો આપતા હતા, પણ અનુભવે એમ લાગ્યું કે આ કરવા જેવું નથી. એટલે હમણાં અમારો એક તબક્કો એવો છે કે જેમાં જે ટ્રેનિંગ લે છે આપણી પાસે અને એમાંથી કોઈક બેનની ઈચ્છા થાય કે નહીં મારે ઘરે સિલાઈ મશીન નથી મારે વસાવવું છે અને એની પૂરી ત્રેવડ ન હોય તો સંસ્થા અમુક ટકા એમાં પોતાની ભાગીદારી આપે. આમ તો ટોટલી ફ્રી છે પણ એક જવાબદારી સાથે શિક્ષણ ચાલે એટલા માટે થઈને અમે લોકો પ્રવેશ ફી છે એ 500 રૂપિયા રાખી છે અને એમાં 80% એની હાજરી હોય બહેનોની તો એ 500 રૂપિયા પણ આપણે પરત આપીએ છીએ.